ડભોઈમાં મહાગુજરાતની ચળવળ સમયે શહીદ થયેલા કલ્યાણભાઈ શાહની આજરોજ 13 ઓગસ્ટના દિવસે પુણ્યતિથિ હોય તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ડભોઈ પટેલ વાગામાં રહેતા કલ્યાણભાઈ શાહ વર્ષ 1958ની સાલમાં 61 વર્ષ પૂર્વે મહાગુજરાત ચળવળ દરમિયાન શહીદ થયા હતા, જેને આજે 61 વર્ષ થતાં તેમનું સ્મારક ડભોઈના પટેલવાગા વિસ્તારમાં તેમના જ નામથી કલ્યાણપોળ રાખવામાં આવેલ હોય શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. ડભોઈના મહાગુજરાત ચળવળના શહીદ કલ્યાણભાઈ શાહના શહીદ દિન નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, નારણભાઈ કંસારા, શશિકાંતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, મુકેશભાઈ શાહ, કિરીટભાઈ વસાવા, મહેશભાઈ દાજી, નગરપાલિકા પ્રમુખ અનસુયાબેન કે વસાવા તેમજ કાલીભાઈ સિંધી સહિત આગેવાનો કલ્યાણપોળ ખાતે એકત્રિત થઈને કલ્યાણભાઈના શાહદ ના શહીદ સ્મારકને ફૂલહાર અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હિન્દુલા યાજ્ઞિક દ્વારા જે મહાગુજરાતની ચળવળ અને એના અંગે જે આંદોલન થયું હતું એ આંદોલનના ભાગરૂપે અનેક લોકોએ શહીદી વહોરી હતી અને એના જ કારણે 1960માં આપણને અલગ ગુજરાત મળ્યું. એ શહીદીમાં ડભોઈના યુવાન કલ્યાણભાઈ શાહે પણ શહીદી વહોરી હતી. 13 ઓગસ્ટના 1958ના દિવસે કલ્યાણભાઈએ શહીદી વહોરી હતી. એના યાદગીરી રૂપે આજે કલ્યાણપોળમાં શહીદ સ્મારક એમના નામે જે કરવામાં આવ્યું છે ત્યાં ફુલાર કરી એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ એના માન નગરપાલિકા ડભોઈ દ્વારા રાખવામાં આવ્યો હતો અને એમાં ભાગ લેવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા અહીંયા આગળ ઉપસ્થિત છું. અને શહીદો અમર રહોના નારા સાથે આપણે જ્યારે કરતા હોય ત્યારે શહીદોને ખરા દિલથી શ્રદ્ધાંજલિ આપી એમના અમરત્વને બિરદાવવું જોઈએ, એમના કાર્યોને બિરદાવવું જોઈએ. ડભોઈના એક બિરલાએ જે આહુતિ આપી છે એને સમગ્ર ડભોઈ યાદ રાખે અને એમની શહીદીને યાદ રાખીને આવા ગુજરાત બનાવવા માટે, અલગ ગુજરાત બનાવવા માટેની એમની ચળવળમાં જે યોગદાન આપ્યું છે નવી પેઢીને પણ એનો ખ્યાલ આવે એ માટે દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવે છે. એને અનુરૂપ આજે કાર્યક્રમ હતો અને એમાં ભાગ લઈને હું મારી જાતને પણ ભાગ્યશાળી અનુભવું છું.